वंदे गुजरात। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે પાંચમામાં આવી ગયા તો પાંચમાની ઇંગ્લિશ ટેક્સ્ટબુકની પણ શરૂઆત કરીએ ને. અને આપણી શરૂઆત થાય છે લિટલ સ્ટેપ્સથી. લિટલ સ્ટેપ્સ 1, 2 એન્ડ 3. પણ આજે આપણે લઈશું લિટલ સ્ટેપ 1. પહેલી એક્ટિવિટી છે રાઇમ. શું છે એની ઇન્સ્ટ્રક્શન? સાંભળો, દોહરાવો, ગાઓ. એનો મતલબ શું? કે મારે ગાવાની છે, તમારે તે રાઇમ સાંભળવાની છે. રાઇમનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ. આઈ હેવ અ લિટલ શોપ. ધીઝ આર ઓલ ધીસ થિંગ્સ આઈ સ્ટોક. અરે, પણ તમારી ટેક્સ્ટબુક ખોલાવાનું તો રહી જ ગયું. તમારે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 આવતું હોય તે પેજ ખોલવાનું છે. અને તે પેજ છે પેજ નંબર 3. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટબુક પેજ નંબર 3. તો ચલો જલ્દી જલ્દી પેજ નંબર 3 ખોલો. જે પેજ મારી પાછળ દેખાઈ રહ્યું છે તે આ છે તમારી ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 5. અને આપણે ખોલવાનું છે પેજ નંબર 3. તો આ છે આપણું પેજ નંબર 3. અને હવે આપણે તે પેજ ઉપરની એક્ટિવિટીઝથી શરૂઆત કરીશું. સૌથી પહેલા આપણે શીખવાનું છે લિટલ સ્ટેપ્સ 1, 2, 3. એક્ટિવિટી 1 આપણે આગળ વાત કરીને એ પ્રમાણે તમારા માટે શું ઇન્સ્ટ્રક્શન છે? નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. આપણી રાઇમનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ. હું તમારા માટે આ રાઇમ વાંચું છું અને તમારે સાંભળવાનું છે. આઈ હેવ અ લિટલ શોપ. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys, pets for all, puppies, kittens, rabbits, birdies, a parrot, a pigeon, parrot, rabbit,
बर्ड इज रैबिट्स ओके सॉरी रैबिट्स बर्ड इज अ पैरट अ पिजियन गोल्ड फिश इन अ बाउल ऑफ ग्लास स्विशिंग फ्लैशिंग एज दे पास आइसक्रीम कॉन फॉर लिटल टमीज कॉफी फ्री फॉर ऑल द मम्मीज शू तमारा मम्मी कॉफी नहीं लेता ओके तो एमना माटे आपणे अ कप ऑफ टी राखीशू तो आपणी छेली लाइन शू बनशे अ कप ऑफ टी फ्री फॉर ऑल द मम्मीज तमने थतुं हशे के आ पेज ऊपर तो चित्रो दोरेला छे अने आ छाबेन तो वर्ड्स बोले छे तो शुं थयुं हुं ज्यारे बुक्स बोली ત્યારે ત્યાં બુક્સનું પિક્ચર નહોતું તમે ઓળખી ગયા કે નહીં ક્યાં બુક્સ છે અને હું જ્યારે ગર્લ્સ બોલી ત્યારે આ પિક્ચર હતું ને ગર્લ્સ છે ને તો પિક્ચર અને વર્ડ્સ આપણે શેના માટે વાપરીએ છીએ જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ કે એ ઘટના આપણે ના મૂકી શકીએ ત્યારે અને એ વર્ડ્સ ક્લુ તરીકે આપણા સેમ પેજ નંબર 3 પર આપેલા છે તો ચલો જોઈ લઈએ એ પિક્ચર્સ માટેના વર્ડ્સ જોઈ લઈએ હવે જુઓ જ્યારે આ પિક્ચર આવ્યું ત્યારે હું બોલી હતી બુક્સ તો તમને બધાને ખબર જ છે કે અહીંયા બે બુક્સ આપેલી છે અને તમે બધાને બુક્સના નામથી ઓળખો પણ છો આ બીજું ચિત્ર છે પિક્ચર્સ આપણે ઘર સજાવવા દિવાલ સજાવવા એના ઉપર ફ્રેમ કરીને પિક્ચર્સ લગાવીએ છીએ ને સ્કૂલમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ કોઈ કુદરતી દ્રશ્ય બાળકો રમતા હોય એવું દ્રશ્ય એના ફોટો ફ્રેમ કરીને આપણે દિવાલ પર લગાવીએ છીએ ને બસ એ જ પિક્ચર્સની અહીંયા વાત છે આના માટે હું શું બોલી હતી ગેમ્સ તમને થશે કે ગેમ્સ આ સાધનો જે છે એ ગેમ્સ રમવા માટેના છે ને આ શું છે તમે બધા ઓળખો છો બેટ અને બેટ વડે કઈ ગેમ રમાય ઓફકોર્સ ક્રિકેટ અને આ શું છે ઇટ ઇઝ અ રેકેટ આ રેકેટ વડે કઈ ગેમ રમાય છે બેડમિન્ટન અને પછી છે એકદમ નાના નાના બાળકો જેની સાથે રમતા હોય પ્લે થિંગ્સ એટલે આ પ્લે થિંગ્સ છે આ ચિત્રમાં તો મારે તમને કંઈ કહેવાનું જ નથી આગળ પણ આપણે વાત કરી અને આ એ પણ તમે ઓળખો છો તો મને કહો જોઈ તમારા ક્લાસમાં કેટલી ગર્લ્સ છે અને કેટલા બોયઝ છે ઓ તમારે ખાલી કન્યા શાળા છે તો તમારા ક્લાસમાં કોઈ બોયઝ નહીં હોય અને કુમાર શાળા હોય ત્યાં ગર્લ્સ હોય ના તો જલ્દી કહી દો તમારા ક્લાસમાં બોયઝ છે ગર્લ્સ છે કેટલા છે હાઉ મેની ઓકે હું સાંભળું છું હો ને ચલો આગળનો શબ્દ જોઈએ આ તો તમે ઓળખો છો આપણા બેસ્ટ ફ્રેન્ડ કહેવાય છે અને એમના બચ્ચા પપીઝ હાઉ મેની આર દે વન એન્ડ ટુ ટુ પપીઝ અને આ છે કિટન્સ કેટના કિટન્સ ડોગના પપીઝ કેટના કિટન્સ અને પછી આવી ગયા રેબિટ્સ હાઉ મેની આર દે
એ પણ પપીઝ અને કિટન્સની જેમ ફક્ત ટુ છે, વન એન્ડ ટુ. અને પછીનો વર્ડ છે બર્ડીઝ. કયા કયા બર્ડીઝ છે અહીંયા? અ પેરટ એન્ડ અ પીજિયન. પછીનું પિક્ચર બોલો, દુનિયામાં કોઈ એવું બાળક હોય કે આ પિક્ચરને ના ઓળખે? ઓળખો છો તમે? સાચે શું છે? હા, આઈસ્ક્રીમ ફોર યોર લિટલ ટમીઝ. એન્ડ પેલી ગરમ ગરમ વરાળ નીકળે છે, શું છે? તમારે શું રાખવું છે? તમારા મધર જે લેતા હોય, તમારા મધર શું લે છે, કોફી કે ચા? જો કોફી લેતા હોય તો કોફી લખાય, કોફી વંચાય, અને ચા લેતા હોય તો ઓફકોર્સ ટી કહેવાય. ટી ફ્રી ફોર ઓલ ધ મમીઝ. તો તમને હવે પાક્કી ખબર પડી ગઈ હશે કે કયા પિક્ચર માટે કયો વર્ડ વપરાય અને આ રાઇમ કેવી રીતે વંચાય. તો ચલો ફરી એકવાર આપણે આ રાઇમ વાંચી લઈએ. હું વાંચું છું, તમે મનમાં વાંચજો અને સાંભળજો. આઈ હેવ અ લિટલ શોપ. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. બુક્સ એન્ડ પિક્ચર્સ, ગેમ્સ એન્ડ ટોયઝ. મેન ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ. પેટ્સ ફોર ઓલ, પપીઝ કિટન્સ, રેબિટ્સ બર્ડીઝ, અ પેરટ અ પીજિયન. ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ. સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ. કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ. અ કપ ઓફ ટી ફ્રી ફોર ઓલ ધ મમીઝ. મજા આવી ગઈ આ રાઇમમાં? પણ આજે આ રાઇમ આટલે જ. હવે ટાઈમ થયો છે નેક્સ્ટ એક્ટિવિટી ટુ. એમાં છે ને એક લીલી નામની છોકરી છે, એ પહેલી વાર આ નવી સ્કૂલમાં આવી છે. એને મળે છે ગુલ્લુ અને બિલ્લી. તો આ ગુલ્લુ અને બિલ્લી આ લીલીને પોતાના ક્લાસમાં કેવી રીતે વેલકમ કરે છે, શું વાતો કરે છે, એમના ટીચર શું કહે છે, ચલો જલ્દી જલ્દી જોઈ લઈએ. એક્ટિવિટી ટુ, ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. સ્ટોરી લીલી બિલી એન્ડ ગુલ્લુ. લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ. શી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. બિલી વેલકમ્સ હર. જુઓ, તમને આ પિક્ચરમાં દેખાય છે ને ક્લાસરૂમ, કેટલાક પ્યુપિલ્સ અંદર છે, કંઈક કામ કરી રહ્યા છે પુસ્તકો અથવા કાગળ સાથે. જુઓ અહીંયા, અને આ છે આપણી લીલી. શી ઇઝ એન્ટરિંગ ધ ક્લાસ. અને એને વેલકમ કોણ કરે છે? બિલી. ચલો જોઈએ લીલી અને બિલી વચ્ચે શું ડાયલોગ થયો. હેલો, આઈ એમ લીલી. હેલો, આઈ એમ બિલી. કમ એન્ડ સીટ હિયર. થેન્ક યુ. જો અહીંયા લીલી
અને બિલી એકબીજા સાથે ડાયલોગ કરે છે. બિલી લીલીને કહે છે કમ એન્ડ સીટ હિયર. તો લીલી જવાબ આપે છે થેન્ક યુ. ચલો આગળ જોઈએ કે લીલીને કોણ મળે છે. બિલી ઓળખાણ કરાવે છે, ધીસ ઇઝ ગુલ્લુ. હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ લીલી. ચાલો, તમે ફ્રેન્ડ્સને તો ઓળખી જ ગયા હશો ને, પણ છતાં ફરી એકવાર ઓળખાણ કરાવી દઉં. ધીસ ઇઝ બિલી, ધીસ ઇઝ લીલી એન્ડ ધીસ ઇઝ ગુલ્લુ. લીલી આસ, હુ ઇઝ અર ટીચર? મિસ ગૌરી ઇઝ અર ટીચર. ઇટ્સ ટાઈમ, શી વિલ બી હિયર એની મિનિટ. હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? મિસ્ટર એલિફન્ટ વોઝ અર ટીચર લાસ્ટ યર. જો લીલી આસ, હુ ઇઝ અર ટીચર? અને બિલી આન્સર આપે છે મિસ ગૌરી ઇઝ અર ટીચર. અને આ એક નવું ફ્રેન્ડ છે, એનું નામ આપણને ખબર નથી, પણ એ શું કહે છે? ઇટ્સ ટાઈમ, શી વિલ બી હિયર એની મિનિટ. લીલી ફરી પૂછે છે, હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? અને આપણો આ નવો ફ્રેન્ડ ફરીથી જવાબ આપે છે, અને આપણો આ નવો ફ્રેન્ડ જવાબ આપે છે મિસ્ટર એલિફન્ટ વોઝ અર ટીચર લાસ્ટ યર. સો ફ્રેન્ડ્સ, મિસ ગૌરીનો ટાઈમ થઈ ગયો છે ક્લાસરૂમની અંદર આવવાનો. આવ્યા કે નહીં? ટીચર આવ્યા કે નહીં? ચલો ચલો નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. મિસ ગૌરી સેઝ, હેલો ચિલ્ડ્રન. અને બધા પ્યુપિલ્સ રિપ્લાય કરે છે, ગુડ મોર્નિંગ ટીચર. મિસ ગૌરી સેઝ, ઓ વી હેવ અ ન્યુ ફ્રેન્ડ ઇન અર ક્લાસ. લીલી, કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. લીલી ક્લાસની આગળ જઈને પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે. હેલો, આઈ એમ લીલી. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. નાવ આઈ એમ હિયર. I live here with my grandmother. My parents are in Hilliland. It is a small town. આ એક નવો ફ્રેન્ડ છે, એ કહે છે હેલો લીલી. અને બીજો ફ્રેન્ડ કહે છે વેલકમ ટુ અવર ક્લાસ. સો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, લીલી એના નવા ક્લાસરૂમમાં ગઈ તો એના નવા ફ્રેન્ડ્સ અને ટીચર બધાએ મળીને એનું કેટલું સરસ વેલકમ કર્યું. તમે પણ આવું કરતા જ હશો. ચલો જલ્દીથી આ ઘટના ફરી એકવાર વાંચી લઈએ. લીલી, બિલ્લી એન્ડ ગુલ્લુ. લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ. શી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. બિલ્લી વેલકમ્સ હર. હેલો, આઈ એમ લીલી. હેલો, આઈ એમ બિલી. કમ એન્ડ સીટ હિયર. થેન્ક યુ. ધીસ ઇઝ ગુલ્લુ. હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ લીલી. હુ ઇઝ અવર ટીચર? મિસ ગૌરી ઇઝ
our teacher. It's time. She will be here any minute. Who was your teacher last year? Mr. Elephant was our teacher last year. Hello, children. Good morning, teacher. Oh, we have a new friend in our class. Lily, come here and introduce yourself. Hello, I am Lily. I studied in Jolly School last year. Now I am here. I live here with my grandmother. My parents are in Hilliland. It is a small town. Hello, Lily. Welcome to our class. Welcome to our class. Now it's time for activity number 3. But activity number 3 to game chhe. Game to ramvi pade. To hun ahiya tamara jeva ketlak friends ni sathe aa game ramvani chu. Dhyan thi jojo hane. Pachi તમારે તમારા ટીચર સાથે મળીને આ ગેમ રમવાની છે. જોઈએ ગેમ. ઓકે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. ટુડે વી આર ગોઈંગ ટુ પ્લે અ ગેમ. આઈ હેવ અ મેજિક બેગ અને આ બેગમાં બધી વસ્તુઓ સંતાઈ જાય અને ભેગી થઈ જાય એની ગેમ રમવાના છીએ. ગેમનું નામ છે What is in my hand, right? તો શરૂઆત કોનાથી કરું? ટ્વિંકલ થી. ટ્વિંકલ, what do you have? Let me see. ટ્વિંકલ, will you please give me your purse? Here it is. Wow, thank you. Thank you for the purse. Such a big purse. અને આને હું મારી મેજિક બેગમાં જવા દઉં છું. સંતાડી દઉં છું મેજિક બેગમાં. કોઈને દેખાતું નથી ને હવે? બંધ કરી દઉં. ઓકે, હવે કોની પાસેથી મારે કંઈક લેવું છે? તું લંચ બોક્સ લાવ્યો છે? આપીશ મને? પ્લીઝ ગીવ મી યોર લંચ બોક્સ. પ્લીઝ પાસ ઇટ ઓન, પાસ ઇટ ઓન. થેન્ક યુ, થેન્ક યુ. સો આઈ હેવ અ લંચ બોક્સ ટુ. લક્ષ્મણ, વોટ ઇઝ ઇન યોર હેન્ડ? A mask. Please give me your mask. Yeah, it is. Thank you. Such a small, cute elephant. I like this, huh? The elephant face also goes into my magic bag. Okay. હવે હું છે ને હાથમાં પકડીશ. તમારે ગેસ કરવાનું કે વોટ ઇઝ ઇન માય હેન્ડ. તમારે એકાઈ થિંગ છે એનું નામ બોલવાનું. વોટ ઇઝ ઇન માય હેન્ડ? યસ ધીરજ. એલિફન્ટ? નો. નો. નોટ બેલ્ટ? વોચ. નોટ વોચ. સ્કેલ? સ્કેલ, યુ આર રાઈટ. બટ હુઝ સ્કેલ? દીપક. દીપક સ્કેલ. હુઝ સ્કેલ? દીપક. સો આઈ હેવ દીપક સ્કેલ ઇન માય હેન્ડ. થેન્ક યુ દીપક. What next? Mask. Whose mask? Lakshman. Lakshman's mask. You can say my mask. Second time bhi tu pakad sachu bolyo. Wow, good record. Okay, I give it to you. What is in my hand? Ring. Watch. Ring? No. No. Yes. Watch. No. Watch the compass box. No, why? Socks. Lunch box. Correct. Whose lunch box? રાહુલ્સ લંચ બોક્સ. મારી પાછળ રિસાઈટ કરશો, રિપીટ કરશો. રાહુલ્સ લંચ બોક્સ. રાહુલ લંચ બોક્સ. નાઉ વોટ? વોટ ઇઝ ઇન માય હેન્ડ? મોજા. સોક્સ? અ પેર ઓફ સોક્સ? નો.
તું પહેલેથી પર્સની પાછળ પડી છું, આખો સાચી પડી ગઈ. યસ આઈ હેવ ધ બિગ પર્સ ઇન માય હેન્ડ. પિંક પર્સ. હુઝ પર્સ ઇઝ ઇટ? પિંક પર્સ. Full sentence please. Twinkle is. It is Twinkle's purse. Thank you Twinkle. Okay, હવે શું હશે? કો સોક્સ. સોક્સ સોક્સ સોક્સ. અ પેર ઓફ સોક્સ કે આ સોક્સ છે મારી પાસે? આ સોક્સ. હા, પેર નોતી લીધી મેં. હા, તો મારી પાસે શું હોય શકે? પેર ઓફ સોક્સ હોય શકે કે ખાલી એક સોક્સ હોય શકે? પેર ઓફ સોક્સ. ઓકે, સો વોટ ઇઝ ઇન માય હેન્ડ? બોલો, તમે સાચા છો કે ખોટા કહો? જોઈ કે બે જ વસ્તુ છે, તો એક નહી તો બીજી. સાચા પડી ગયા. કોને સાચું આવું? બધા સાચા છે. હા, સો વોટ ઇઝ ઇન માય હેન્ડ? એન્ડ હુઝ વોચ? સપના. વેરી ગુડ. સપના વોચ રિટર્ન ટુ સપના. હવે હવે તો કોઈ મેજિક જ ના રહ્યું. એન્ડ હુઝ પેર ઓફ સોક્સ? નીતિન્સ. નીતિન્સ પેર ઓફ સોક્સ. થેન્ક યુ નીતિન ફોર કીપિંગ ઇટ ક્લીન. નહીં તો મને હાથમાં પકડવામાં ચીપચીપ થાત, પણ એને ચોખ્ખા રાખ્યા હતા. એન્ડ હુઝ બેગ ઇઝ ઇટ? કોની છે? હુઝ બેગ ઇઝ ઇટ? ટીચર. My bag. Okay? Very good. Game તો તમને બધાને રમતા આવડી ગઈ. તો હું કઈ રોજ રોજ નહીં રમાડું, તમારે સાથે રમવાની. ભાઈ કોણ રમાડશે આજે? જો ભાઈ, આને તો મારી બેગ જ ખેંચી લીધી. તારો વારો કાલે, બધાનો વારો આવશે. આપણે આ ગેમ વારે ઘડીએ રમવાની છે, એટલે બધાને ચાન્સ મળશે. ઓકે, તું કોની જોડે માંગવાની છું? ખુશ્બુ જોડે. ઓકે ખુશ્બુ, ખુશ્બુ પ્લીઝ પ્લીઝ ગીવ મી હેરબેન્ડ. 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 ખુશ્બુ શું બોલવું પડે આપતી વખતે? પાસીટોન. ઓકે, પાસીટોન તો અત્યારે ચાલે છે, પણ આપતી વખતે? હિયરિટી. વેરી ગુડ. રાહુલ પ્લીઝ પ્લીઝ ગીવ મી લંચ બોક્સ. હિયરિટી. ઓકે, રાહુલ્સ લંચ બોક્સ. એન્ડ હવે કોની જોડે માંગુ છે તારે? લક્ષ્મણ જોડે. ઓકે, લક્ષ્મણ જોડે શું માંગે? પ્લીઝ ગીવ મી માસ્ક. યોર માસ્ક. હવે રમાડ. વોટ ઇઝ ઇન માય હેન્ડ? માસ્ક. કરેક્ટ. ઇઝ શી કરેક્ટ? યસ. સો શો શી હેઝ માસ્ક. એન્ડ હુઝ માસ્ક? લક્ષ્મણ. લક્ષ્મણ. હુઝ માસ્ક? લક્ષ્મણ. લક્ષ્મણ્સ માસ્ક. વેરી ગુડ. વોટ ઇઝ ઇન માય હેન્ડ? તો શું હોય? હેરબેન્ડ. લંચ બોક્સ ના હોય તો શું હોય? હેરબેન્ડ. હુઝ હેરબેન્ડ? ખુશ્બુ. ખુશ્બુ. ખુશ્બુ હેરબેન્ડ. પ્લીઝ પાસ ઇટ ઓન. અને હવે લંચ બોક્સ. હુઝ લંચ બોક્સ? Whose lunchbox? Answer please. Whose lunchbox? Rahul's lunchbox. Well played. અને તમે બધા પણ well played. એટલે પોતપોતાનો ખભો થાબડી લો. તો જોઈને ગેમ રમવાની રીત આવી રીતે. તમે પણ તમારા ટીચરની હેલ્પથી ગેમ રમજો અને એના ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ અમારા સુધી પહોંચતા કરજો. એ કેવી રીતે પહોંચાડવા એ તમારા ટીચર્સને ખબર છે. આ સાથે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 નો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. બાય.